પણ મેઘાણી એક પ્રસંગ લખ્યો છે કે એક એક માણસે સાવધને મિત્ર બનાવ્યો સાહેબ. એનું હિંસક પ્રાણીને તમે મિત્ર કરી શકો એવા દુનિયાના ઘણા દાખલા છે. અમારે સરસ્વતી દાસ બાપુ બાણેજમાં ગીરમાં સાવધને ઓઠી કે બેહતા, લ્યો અમારે જોયેલા માણસો અટણ જીવે છે, તમે જાઓ બાણેજની ગીરની બાણેજની જગ્યામાં જાઓ એટલે બે હાવજ બેઠા હોય ને એની ઓઠીકણ દઈને આમ બાપુ બેઠા હોય સરસ્વતી દાસ બાપુ, એનું શરીર શાંત થઈ ગયું. એને મોઢેથી સાંભળેલી વાત તમને કરું છું સાહેબ. અને એમાં કોઈ આવે આમ મંદિરે અતિથિ આવી જાય તો આમ હાવજ બેઠેલા જોઈને બાપુ ઓઠી ગણી દઈને બેઠા હોય જોઈને માણા મંડે બીવા મંડે ભાગવા મંડે, એટલે તરત જ હાવજને એમ કહેતા બાપુ કે યહાં સે ચલે જાઓ તુમ, અતિથિ કાંપ રહા હૈ, અતિથિ ધ્રુજે છે, તમે અહીંથી જતા રહ્યો. એટલે બે હાવજ આમ બાજુમાંથી આમ નીકળી, એક આ બાજુ ઉયું છે એક આ બાજુ ઉયું છે. શું કામ, કારણ શું? કોઈ બાપુને પ્રશ્ન કર્યો, તમે આને મંત્ર સાધનાથી વશ કર્યા છે હાવજને, કોઈ તંત્ર વિદ્યાથી તમે વશ કર્યા છે, કોઈ દાણા દઈને વશ કર્યા છે? તો કે નહીં. કે શું કામે? તો કે મેં એને પ્રેમ કર્યો છે સાહેબ, મેં એને પ્રેમ કર્યો છે. અને પછી બાપુએ વાત કરી કે હું જ્યારે બાણેજ જગ્યામાં આવ્યો ત્યારે એક હાવજ છે ને એક એનો પગ પાક્યો હતો, દુખાવો બહુ થતો હતો, કાંટો કે કંઈક લાગ્યું છે, એટલે હું જ્યારે આવ્યો એટલે કણસતો હતો અહીં જાડીમાં જાડીમાં, એટલે મને એમ થયું કે જનાવર કણસે છે. જઈને મેં જોયું તો પગ સોજીને દડો થયો હતો, અને મેં જઈ અને મને વનસ્પતિનો અનુભવ હતો કે મારા ગુરુ પાસેથી મને વિદ્યા પ્રાપ્ત થઈ હતી. એટલે વનસ્પતિ અમુક જાતની વનસ્પતિને તમે વાટીને એને આમ આમ થેપલી બનાવીને મૂકો એટલે પાક તમારો મટી જાય, રસી સુકાઈ જાય એવી મને ખબર હતી. એટલે હું આમ જઈ બધું વાટી ઘૂંટીને એની પાસે ગયો ત્યાં સુધી બોલ્યો નહીં, કારણ કે એને ખબર હતી કે આ મને પાટો બાંધવા આવે છે સાહેબ. અંતરજાળમાં તમને તમે તમે જોજો, કૂતરી વ્યાણી હોય ત્યાંથી કોઈ નીકળી ન હોગે, પણ આ બેન દીકરીઓ શીરો કરીને એને ખવરાવા જાય ને તો એ પૂથળી પટપટાવતી, એને ખબર છે કે આ મને મદદ કરવા આવે છે. પ્રેમ શું નથી કરી શકતો, પ્રેમથી જીતાય જાય. અને પછી હું રોજ એને પાટા બાંધું, પાટા બાંધ્યા પછી એનો એ પાક મટી ગયો, રસી સુકાઈ ગયા, મારો મિત્ર થઈ ગયો છે સાહેબ. પણ મેઘાણીએ પ્રસંગ લખ્યો છે કે એક મિત્રે એક પુરુષ હતો, એને હાવજને મિત્ર બનાવ્યો હતો. એ જ્યાં જાય ને આજે હાવજ આવેલો જાય, મેઘાણીએ લખેલો આ પ્રસંગ તમને કહું છું. અને એક વારી ઓસરીમાં બેઠેલો ગરધણી અને આ બાજુમાં હાવજ બેઠેલો ને એમાં ઓચિતાના મહેમાન આવ્યા ને ડેલીમાં પોગ મૂક્યો, હાવજ જોયો, આ છોકરા અવર જવર ઓછી કરે એવી જો કોઈ વ્યવસ્થા હોય તો કરજો, નહીંતર કાંઈ વાંધો નથી આપણને બને ત્યાં સુધી, એમ કંઈ કોઈ ધમકાવવાની કોઈ ખીજાવવાની જરૂર નથી, આ તો સહજ રીતે. એટલે મહેમાનો આવ્યા ડેલીમાં પગ મૂક્યો અને હાવજ જોયો તો તો ખેખટિયા ભાગ્યા બધાને, ઘણાની પગની રઘુ મોકરી થઈ ગઈ, ઘણાને પગની ખોટું હોઈ ગઈ, પણ બે ત્રણ જણા ઉભા રહ્યા મળવાની ઓહરીમાં હાવજ બેઠો તો ગજબ કહેવાય એમ, તોય ગરદણી પડકારા કરે હવે આવો મહેમાન ડાયરો બધા હવે આવો. એક એક જણે હિંમત કરીને એટલું કીધું, કેમ આવવું પણ હાવજ બેઠો છે, આવવું કેમ? એટલે ગરદણીએ શું કીધું, વયા હોય તો મારો પાળેલો કૂતરો છે, મારો પાળેલો કૂતરો છે. અને હાવજને ખટકો લાગી ગયો સાહેબ, વાચા નથી પશુઓને પણ વેદનાની એની ખબર પડે, કવેણની એની ખબર પડે, પ્રેમની અને એને ધિકારની બે ખબર પડે, માત્ર એને વાચા નથી, બાકી તો બધા સવેન્દ્રને તો ઈશ્વરે એને આપ્યા જ છે. અને હાવજને ખટકો લાગી ગયો, હાય હાય હાય, આને મને કૂતરો કીધો, આનો વફાદાર થઈ આનું હું રક્ષણ કરું. અને હામો આવ્યો ખાટલા હામે કે તે મને કૂતરો કીધો, મંડી ગઈ રૂવાડી ફરક ફરક થવા, ઘરતણી એમ થયું કે આજ આવી ગયું મારું, મને તે કૂતરો કીધો, હું તને મારીશ માં તું ધ્રુજીશ માં, તું મારો મિત્ર છો, હું ખાનદાન પ્રાણી છું, હું તને મારીશ નહીં, પણ તારાથી એમ નતું કહેવાતું વયાઓ મારો મિત્ર નહીં, મારો મિત્ર બેઠો છે, મારો ભાઈ બેઠો છે, મારો મહેમાન બી, એમ ન કીધું, તે મને કૂતરો કીધો, ભલા માણસ, હવે મારી ખોપરી હલી ગઈ છે, એટલે આ બે ઘા મારી લોહી નીકળી જાય, નકર હું ગાંડો થઈને હાવજ કે મરી જાય. મેઘાની વાર્તા લખી છું, આ લોહી નીકળી જાય તો જ હું જીવી હગી, બે ઘા કર્યા કુવાડાના લોહી નીકળી ગયો, અને આમ માથે પૂછડાનો ઝંડો લઈને જંગલમાં વયો ગયો સાહેબ, ઈ ગયો ઈ ગયો. તમે નહીં માનો, સાત આઠ વર્ષે પાછો આવ્યો, સાત આઠ વર્ષે પાછો આવ્યો, ગરદણીને હામીને આવીને ઉભો કે હાવજે કીધું ઓળખશો તું મને, ઓળખાણ પડે મારી તને? આ ગરદણી ધ્રુજવા માંડ્યો, હવે મારી નાખશે, કે ધ્રુજમાં મારવો હતો તે જ તને મારી નાખ્યો હોત, પણ મારે તને એક વાત પૂછવી છે.
શું તે મને ઘા માર્યા હતા યાદ છે? તો કે હા, અહીં કુવા અહીં કુવાડા માર્યા હતા ને? તો કે હા. જો તો અહીં રૂજાઈ ગયા ઘા? તો કે હા, એ ઘા રૂજાઈ ગયા. કે હવે સાંભળી લે, હે કે જાટકા જી કેલ હો, ઈ તો કોક દી લાંબે દીએ રૂજાય, પણ કોઈને જાટકા જાટકા જ રે, કોઈને જાટકા જી કેલ હો, અને ઈ તો લાંબે 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 દીએ રૂજાય, પણ કવેણ કવેણ કીધા હો, એના ભીંગલ વળે ની ભાણના, પણ જેને કવેણ કવેણ કીધા હો, અરે રે એના ભીંગલ વળે ની ભાણના. જાટકા મેર્યા ત્યાં રૂજાઈ ગયા ઘા? તો હા, પણ તે મને કવેણ કહી કૂતરો કીધો ને, એ હજી મારા મગજમાંથી ગયો નથી સાહેબ. એમ એવા વેણ ને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ. આ બેનો દીકરીઓ બેઠી એને કહું ખાસ કે દીકરાની વહુને જેથી તમને કોક વાર ખીજ ચડી હોય ને, તો તમારે એને થોડા ઊંચા હાથે બોલાવી લેવી, પણ કોઈ દી કવેણ નો કેવું સાહેબ, કવેણ મારી નાખે માણા છે અમારે ત્યાં.